નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કાપડ મંત્રાલય દ્વારા કપાસના ઉત્પાદન અને કપાસના વપરાશ અંગેનો મોટો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તો શું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને કપાસ બજારની હાલની સ્થિતિ જોઈએ તો કપાસની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને કપાસના બજાર ભાવ સોળસોથી સત્તરસો વચ્ચે સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે અમુક યાર્ડોમાં સત્તરસો ઉપરની સપાટીએ પણ વેપાર થઈ રહ્યા છે પરંતુ હાલ ઘાસડીના ભાવની વાત કરીએ તો ઘાસડીનો ભાવ એકસઠથી લઈ અને બાસઠ હજાર રૂપિયાનો ભાવ છે જે પહેલાં સાડા ત્રેસઠ હજારની આજુબાજુ હતો એટલે એમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને અત્યારે કોઈ એવા મોટા સમાચાર પણ નથી આવી રહ્યા જેના કારણે કપાસની બજારને જોરદાર બુસ્ટપ મળે તો ખાસ કરીને કપાસની બજારનો જે કાપડ મંત્રાલયનો અંદાજ છે તે વિશે વાત કરીએ તો કપાસનું ઉત્પાદન અને વપરાશનો અંદાજ કાપડ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે તેમાં વાત કરવામાં આવી છે તે મુજબ આ વર્ષે ત્રણસો ને સાડત્રીસ લાખ ઘાસડી ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો છે એટલે ત્રણસોને સાડત્રીસ લાખ ઘાસડીનું ઉત્પાદન થશે તેવો અંદાજ છે અને ગત વર્ષ કરતાં આ વર્ષે આઠ ટકા ઉત્પાદન વધવાની ધારણાઓ પણ કપાસ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ગત વર્ષે જે ઉત્પાદન હતું તેના કરતાં આઠ ટકાનો વધારો આ વર્ષે થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે જ્યારે કપાસના વપરાશની વાત કરીએ તો ખાસ કરીને આ સિઝનમાં દેશમાં કપાસનો વપરાશ બસો પંચાણું લાખ ઘાસડી થશે તો ખાસ કરીને ત્રણસો ને સાડત્રીસ લાખ ઘાસડીનું ઉત્પાદન એની સામે બસો ને પંચાણું લાખ ઘાસડીનો વપરાશ થશે અને કપાસની નિકાસ પાંત્રીસ લાખ ઘાસડીની થઈ જશે એટલે ટોટલ ત્રણસો ને ત્રીસ લાખ ઘાસડી જેટલો કપાસનો વપરાશ થઈ જશે અને ત્યારબાદ જે સ્ટોક વધશે તે પણ કપાસની જરૂરિયાત પ્રમાણે વધશે એટલે સાત લાખ ગાંસડી જેટલો કપાસનો સ્ટોક વધી શકે છે એટલે ટોટલ જે વપરાશનો અંદાજ છે તે ત્રણસો ને ત્રીસ લાખ ગાંસડીનો થવાની શક્યતાઓ છે અને સાત લાખ ગાંસડી કેરીઓ સ્ટોક રહેવાની શક્યતાઓ છે તો ખાસ કરીને સિઝન પૂરી થતાં પણ સ્ટોક યથાવત રહેશે જેના કારણે ખાસ કરીને કપાસની ઘટ નહીં પડે તેવી વાત કપાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે તો મોટો અંદાજ કપાસનો કાપડ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે